નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ સુરતના કિલ્લામાં. તો સુરતના કિલ્લાનો શું ટાઈમિંગ છે, શું ટિકિટ છે અને શું ઇતિહાસ છે તે આ વિડીયોમાં તમને અમે જણાવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો, તમને સમગ્ર માહિતી આ વિડીયોમાં મળવાની છે. તો સૌ પ્રથમ આવીને ટાઈમિંગની વાત કરી દઈએ તો દર સોમવારે આ ચોકનો કિલ્લો બંધ રહેશે. મંગળવારથી રવિવાર તમે આ જગ્યાએ આવી શકો છો. તો સૌથી પહેલાં આપણે ટિકિટની પ્રાઇસ કહી દઈએ, 3 વર્ષથી 16 વર્ષનું કોઈ પણ વ્યક્તિ હોય તેની ટિકિટ 20 રૂપિયા છે. 17 વર્ષથી 60 વર્ષનું વ્યક્તિ હોય તેની ટિકિટ 40 રૂપિયા છે. અને 60 વર્ષ ઉપરનું સિનિયર સિટીઝન હોય તો તેની 20 રૂપિયા ટિકિટ છે. આની સાથે તમારે ફોરેનર કોઈ આવ્યા હોય તો તેના 500 રૂપિયા છે. ફોટોગ્રાફી તમારે કરવી હોય તો તમારે આ રીતનો બેલ્ટ તમારા હાથમાં બાંધવામાં આવશે, તેની 20 રૂપિયા અલગથી તમારે દેવાના રહેશે. અને તમારે વિડીયોગ્રાફી કરવી હોય તો વિડીયોગ્રાફીના તમારે 100 રૂપિયા ચૂકવવાના અહીંયા રહે છે. તો સ્પેશિયલી તમે જોઈ શકો છો કે આ છે ટિકિટનું કાઉન્ટર. જ્યારથી આપણે અંદર આવીએ છીએ ત્યાં આ ટિકિટના કાઉન્ટરમાં આપણે વિડીયો ઉતારવો હોય તો તેના શું પર્પઝથી ઉતારવો છે તેનું ફોર્મ એક ભરવું પડે છે અને તેનો ચાર્જ 100 રૂપિયા આપણે દેવાનો રહે છે. મંગળવારથી અને રવિવારે 10:04 અને 10 મિનિટે આ ટિકિટ કાઉન્ટર ખુલ્લું રહે છે. અને કિલ્લાની મુલાકાતે તમે આવો છો તો તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે, દર સોમવારે આ કિલ્લો બંધ રહેશે. એટલે તમે કોઈ પણ જગ્યાએ પ્લાનિંગ કરો તો મંગળથી રવિવારનું જ પ્લાનિંગ કરજો. અને મંગળથી રવિવારે સવારે 10 થી 6 વાગ્યા સુધી આ કિલ્લો ખુલ્લો રહે છે. મુખ્ય તહેવાર, રાષ્ટ્રીય તહેવાર હોય છે ત્યારે પણ આ કિલ્લો બંધ રહે છે. આપણે પાર્કિંગની અંદર જ્યારે એન્ટ્રી કરીએ છીએ તો આ તમે ટિકિટ બારી જોઈ શકો છો. આ ટિકિટ બારીમાંથી આપણે ટિકિટ લઈને સામેની તરફ જે તમે રસ્તો જોઈ રહ્યા છો તો આ રસ્તામાં આપણે કિલ્લાની અંદર જવાનું રહે છે. તો ચાલો આપણે ચોકના કિલ્લાને એક્સપ્લોર કરી દઈએ અને અહીંનો જે ઇતિહાસ છે તે પણ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. તો અત્યારે બપોરનો સમય થયો છે, 3 વાગ્યા છે અને જોઈ શકો છો આ રીતનો પુલ આવે છે. સૌ પ્રથમ અક્રોસ કરીને આપણે કિલ્લાની અંદર જવાનું રહે છે. તો જોઈ શકો છો આ છે આ ચોકનો કિલ્લો. અંદર જઈશું આપણે અને અંદર શું શું વસ્તુ છે તે સમગ્ર વસ્તુ અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો કરીબન મારે અહીંયા કિલ્લામાં જ્યારે એન્ટ્રી કરું છું તો મારે એક ફોર્મ સબમિટ કરવું પડ્યું હતું, કેમ કે અહીંયાનો નિયમ છે કે આપણે કોઈપણ પર્પઝથી વિડીયો બનાવીએ છીએ તો તેના માટે ફોર્મ આપણે એક ભરવું પડે છે કે તમે કયા પર્પઝથી આ વિડીયો બનાવો છો. અને આપણી જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની ઝેરોક્સ પણ આપણે અહીંયા જમા કરાવવાની રહે છે. તો જોઈ શકો છો દરેક કિલ્લામાં આ રીતનો ગેટ હોય છે. તમે જોઈ શકો છો આમ વિશાળ ગેટ પાછળની સાઈડમાં, ત્યાંથી આપણે કિલ્લાની અંદર એન્ટ્રી કરવાની છે. તો દર્શક મિત્રો, ચાલો જાણી લઈએ આ કિલ્લાનો ઇતિહાસ. આ ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણ કાર્ય દરમિયાન થયેલ સંશોધન તથા ઉત્ખનન કાર્યના અંતે જાણ મળેલ છે કે ઘણા વર્ષ પહેલાં તુઘલક કાળમાં ઈસવીસન 1351 થી 1388 સુરત શહેરમાં તાપી નદીના કિનારે હાલની સરખામણી પ્રમાણમાં નાનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ સુલતાન મોહમ્મદ ત્રીજાએ કુંદાવત ખાનને મજબૂત કિલ્લો બાંધવાનું કાર્ય સોંપ્યું હતું તથા ઈસવીસન 1546માં બાંધકામ પૂર્ણ થયું હતું. આ કિલ્લો બાદશાહ અકબરે ઈસવીસન 1573માં તથા અંગ્રેજો દ્વારા ઘણા પ્રયત્નો બાદ 1759માં કબજામાં લીધું. વર્ષ 2015માં ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણ કાર્યની જવાબદારી ગુજરાત રાજ્ય સરકાર સુરત મહાનગરપાલિકાને સોંપી. સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીણવટભર્યા અભ્યાસ, સંશોધન અને વૈજ્ઞાનિક ઢબે આકલન કર્યા બાદ સંરક્ષણ કાર્યના નિષ્ણાંત ઇજાદારોએ સંરક્ષણ કાર્યની જવાબદારી સોંપી. સમગ્ર કામગીરી આયોજનબદ્ધ રીતે આદરવામાં આવી. આ કિલ્લાના સંરક્ષણ કાર્યના પ્રથમ ફેઝમાં એક ભાગનું સંરક્ષણ કાર્ય પૂરું થયા બાદ જાહેર જનતાને મુલાકાત માટે 13 એપ્રિલ 2018ના રોજ લોક સમર્પિત કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સંક્ષિપ્તમાં આપણે અહીંયા કિલ્લાનો ઇતિહાસ જાણ્યો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કિલ્લાની અંદર ફોર્મર તુઘલક વોલ્ટની અંદર. જ્યારે આપણે કિલ્લામાં એન્ટ્રી કરીએ છીએ તો સૌથી પહેલો પોઈન્ટ આ વોલ્ટ ગણવામાં આવે છે. અહીંયા તમને 15 મિનિટનું મૂવી બતાવવામાં આવે છે. એ મૂવીની અંદર
આ કિલ્લાનો સમગ્ર ઇતિહાસ છે તે આપણને જાણવા મળે છે. તો આ રીતે આપણે અંદર જવાનું રહે છે અને અંદર તમે જોઈ શકો છો મેપ પણ અત્યારે દિવાલની અંદર તમે જોઈ શકો છો. તેની આગળ આપણે જઈએ છીએ તો આગળ એક રૂમ આવે છે, એ રૂમની અંદર આપણે કિલ્લાનો ઇતિહાસ જાણી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણે અત્યારે આ કિલ્લાની અંદર આવી ગયા છીએ અને અહીંયા પાછળ તમે જે જોઈ રહ્યા છો આ હોલની અંદર 15 મિનિટનું મૂવી બનાવવામાં આવ્યું છે. તે મૂવીમાં આ કિલ્લાનો સમગ્ર ઇતિહાસ છે તેનું વર્ણન કરે છે, ક્યારે આ કિલ્લાને રિનોવેશન કર્યું, સમગ્ર માહિતી આપણને વિડીયોમાં મળે છે. તો આ અંદર દ્વાર છે, અહીંયા એલાઉડ વિડીયોગ્રાફી અંદરના ભાગમાં એલાઉડ નથી, એટલે અહીંયાથી અમે તમને માહિતી આપશું અને તમે જ્યારે આવો ત્યારે તમે આ જગ્યાએ આવીને ઇતિહાસ પણ જાણી શકો છો. તો ખૂબ સરસ રીતે આપણે 15 મિનિટનું મૂવી માણ્યું. અત્યારે આપણે હવે તે રૂમથી બહાર આવ્યા છીએ અને સામેના ભાગમાં તમે જોઈ શકો છો આ છે સુરતના પુરાલેખની ગેલેરી. આ ગેલેરીમાં સુરતના ઐતિહાસિક નકશાઓ, સમયરેખામાં ઐતિહાસિક સુરત અને સુરતનો કિલ્લો, સમુદ્રી ઇતિહાસ અને કિલ્લાના વિવિધ ભાગના સંરક્ષણ કાર્યની વિવિધ પેનલ દર્શાવી છે. સુરતના છેલ્લા નવાબ અફઝલુદ્દીન ખાનનું સિંહાસન પણ જોવા મળે છે. તો દર્શક મિત્રો, જ્યારે આપણે કિલ્લાની અંદર એન્ટર થઈએ છીએ તો અહીંયા 15 મિનિટનું જે મૂવી પ્રસારિત કરવામાં આવે છે તે મૂવીની અંદર સુરત શહેરનો સંપૂર્ણ ઇતિહાસ આપણને વર્ણન કરે છે કે આ કિલ્લો ક્યારે બંધાવવામાં આવ્યો હતો, કોણા દ્વારા બંધાવ્યો હતો અને ક્યારે એનો નાશ થયો હતો, ક્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ કિલ્લા પર આવી હતી અને આ કિલ્લાનો શું ઉપયોગ થતો હતો, તે સમગ્ર માહિતી તમને આ 15 મિનિટની ક્લિપમાં મળે છે. અને તે ક્લિપ પૂરી થાય છે તો સામેની સાઈડમાં તમે બહાર જ્યારે આવો છો તો તમને અહીંયા જોઈ શકો છો તોપના ગોળા પણ તમે જોઈ શકો છો. સાથે સાથે અહીંયા એક મસ્ત વિશાળ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડમાં આથી આપણે તાપી નદીનો જે વ્યૂ છે તે પણ જોઈ શકીએ છીએ અને મસ્ત વ્યૂ છે. અંદરની સ્ટ્રીટ લાઇટ પણ બહુ જૂની બનાવવામાં આવી છે અને આ 15 મિનિટની જે ક્લિપ છે તે ખૂબ જ સરસ ક્લિપ બનાવવામાં આવી છે. આ ક્લિપમાં આપણને ઘણી ખરી માહિતી આ કિલ્લાની મળી રહે છે. પણ જ્યારે તમે તે હોલમાં જાઓ છો તો ત્યાં તમારે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉ નથી, એટલે અને અહીંયાથી તાપી નદીનો વ્યૂ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો પાછળ ઉપર જવાનો પણ રસ્તો છે, ત્યાં પણ આપણે જવાના છીએ અને ત્યાંથી તાપી નદીનો અને સુરતનો જે વ્યૂ છે તે બહુ સારો દેખાય છે. તો હવે અત્યારે આપણે સામેની સાઈડ જઈ રહ્યા છીએ અને અહીંયા આવ્યા પુરાતન તત્વો પણ જોવા મળે છે જે પ્રાચીન સમયમાં હતા અને તેનું આ જગ્યાએથી રિસોર્સિસ કરીને અત્યારે આ જગ્યા પર મૂકવામાં આવ્યા છે, તે પણ આપણે અત્યારે એક્સપ્લોર કરવાના છીએ. તો આ કિલ્લો જોઈએ તો નાશ પામવાના આરે હતો અને 2015માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કિલ્લો ફરીથી રિનોવેટ કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે રિનોવેટ કર્યું અને એક કહેને કે ટુરિઝમનું એક મસ્ત પ્લેસ બનાવવામાં આવ્યું. તો પાછળ તમે જે સીડી જોઈ રહ્યા છો આ સીડીમાંથી આપણે ઉપર જવાનું રહે છે અને ત્યાં સુરત શહેરનો અને તાપી નદીનો મસ્ત વ્યૂ આપણે નિહાળી શકીએ છીએ. કિલ્લાની અંદર જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ તો આ કિલ્લાનો બીજો પોઈન્ટ છે સુરતના પુરાલેખની ગેલેરી. આ ગેલેરીની અંદર આપણને ઐતિહાસિક નકશાઓ, સમયરેખા, ઐતિહાસિક તથા સુરતનો જે કિલ્લો છે તેનો ઐતિહાસિક ફોટા, સમુદ્રી ઇતિહાસ વગેરે વગેરે આપણે આ જગ્યાએ જોઈ શકીએ છીએ. અફઝલુદ્દીન ખાનનું સિંહાસન છે તે પણ આપણે જોઈશું. તો દર્શક મિત્રો, જ્યારે તમે ગેલેરીમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અહીંયા સુરતનો જે પ્રાચીન કિલ્લો હતો તેનું પુનર્નિર્માણ જ્યારે થયું હતું તેના ફોટોસ તમે જોઈ શકો છો. સાથે સાથે અહીંયા ઘણી બધી વસ્તુ જોવાલાયક છે પ્રાચીન ફોટોસ સાથે, અહીંયા સાલવાઈ સાથે આનો ઇતિહાસ પણ અહીંયા લખેલો છે તે તમે વાંચી શકો છો. તો દર્શક મિત્રો, પાછળ તમે જે કોઠી જોઈ રહ્યા છો આ છે 18મી સદીમાં આ કોઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમે જોઈ શકો છો અહીંયા આવો છો તો તમને એવા પ્રાચીન ઘણી વસ્તુઓ તમે અહીંયા નિહાળી શકો છો. સાથે સાથે અહીંયા માડાગા ગાવાસ્કર જે જહાજ હતું તેનું પણ બનાવવામાં આવ્યું છે, તે પણ તમે આ જગ્યાએ આવીને નિહાળી શકો છો.
દર્શક મિત્રો, વ્યૂ ગેલેરીની બહાર આપણે જ્યારે આવીએ છીએ તો અહીંયા તમે જે ગેટ જોઈ શકો છો, આની અંદર શસ્ત્રાગૃહ છે, જે પ્રાચીન તલવારો છે, ઢાલ છે, તે બધા શસ્ત્ર તમે પ્રાચીન આ જગ્યાએ નિહાળી શકો છો. 17મી સદી, 18મી અને 19મી સદીના શસ્ત્રો તમે આ જગ્યાએ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આની સાથે તમે તોપના ગોળા પણ અહીંયા નિહાળી શકો છો, અને એ સમયની જે કરન્સી હતી તે કરન્સી પણ આપણે જોવાના છીએ. સિક્કા છે, નોટ છે, વિવિધ દેશની જે કરન્સીઓ છે તે તમે અત્યારે જોઈ શકો છો. આ છે આફ્રિકન કરન્સી, અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ જાપાનના 10 રૂપિયા છે. અત્યારે તમે જોઈ રહ્યા હો આ ઇન્ડિયાના 10 રૂપિયા છે, પ્રાચીન સમયના. અને આ ઇન્ડિયાની જે પહેલાં પ્રાચીન સિક્કા હતા તે પણ તમે આ જગ્યાએ જોઈ શકો છો. આ છે ગ્વાલિયર કોઈન, વગેરે વગેરે ઘણા દેશના અલગ અલગ સિક્કાઓ તમે આ જગ્યાએ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયાની જે પ્રાચીન જેલ છે તેને, આ પ્રાચીન આ રીતની એટલી લાંબી અહીંયાની જેલ હતી. તો આ ટ્રેડ ગેલેરી અને જેલની અંદર આપણે આવીએ છીએ તો આ ભાગમાં સુરતના ટંકશાળના સિક્કાઓ, વેપારમાં વપરાતી ચીજ વસ્તુઓ, કોઠીઓ તથા બ્રિટિશ બનાવટના ચિનાઈની માટીના પાત્રો પ્રદર્શિત કરવામાં આવે છે, જેને તમે અત્યારે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો, અત્યારે તમે નિહાળી રહ્યા છો 17મી સદીનો પોટ.
દર્શક મિત્રો, પાછળ તમે જે વોલ જોઈ રહ્યા છો, આ વોલ તુગલક સમયની વોલ છે અને ઉપર આપણે જઈશું ત્યાં બ્રિટિશ સમયની પણ વોલ આપણે જોવાના છીએ. તો દર્શક મિત્રો, આ જે પાછળની રૂમ તમે જોઈ રહ્યા છો, આ રૂમની અંદર પ્રાચીન જે પોટ છે તે મૂકવામાં આવ્યા છે અને ઘણા પ્રાચીન જે 16મી, 17મી, 18મી અને 19મી સદીના જે પોટ છે તે તમે અહીંયાથી નિહાળી શકો છો. અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ. અત્યારે આપણે હમણાં નિહાળ્યું તુગલક સમયની જે ઈંટોનું બાંધકામ હતું તે, અને હવે ઉપર આપણે જવાના છીએ અને અંગ્રેજ સમયની જે ઈંટોનું બાંધકામ છે તે નિહાળવાના છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ 10 જીવનશૈલીને દર્શાવતો ખંડ અને ન્યાયાલય. 18મી અને 19મી સદી દરમિયાન ડચના લોકો જીવનશૈલી દર્શાવવા માટે આ ભાગનો ડચ જીવનશૈલી દર્શાવતો ખંડ તરીકે વિકસાવ્યો છે. આ ખંડને ન્યાયાલય તરીકે દર્શાવવા વિવિધ ફર્નિચરને તૈયાર કરવામાં આવેલ છે, જે સંપૂર્ણ ન્યાયાલય બ્રિટિશ કાળના ન્યાયાલયની અનુભૂતિ આપે છે. દર્શક મિત્રો, તમે પાછળ જે નિહાળી રહ્યા છો આ છે ડચ સમયનો 19મી સદીનો બેડ. આ સિવાય અહીંયા 18મી, 19મી અને 17મી સદીની ઘણી વસ્તુઓ મૂકેલી છે જે તમે નિહાળી શકો છો. સાથે સાથે અહીંયા તેનો ઇતિહાસ પણ લખેલો છે, તો તમે વાંચી પણ શકો છો. તો દર્શક મિત્રો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડચ ન્યાયાલયમાં. આ ન્યાયાલયની અંદર તમે જોઈ શકો છો, પ્રાચીન સમયમાં જ્યારે પણ કોર્ટ હતી ત્યારે આ રીતની ડચ ન્યાયાલય અહીંયા તમે અત્યારે જોઈ શકો છો. આ કોર્ટમાં જે પણ ગુનેગારોને સજા આપવામાં આવતી હતી તે પાછળની સાઈડમાં આપણે જેલ પણ જોઈએ ત્યાં જગ્યાએ ગુનેગારોને લઈ જવામાં આવતા હતા. તો આ છે ડચ ન્યાયાલય. આ છે પ્રાચીન 18મી સદીના જે રાજા હતા તેનું ડાઇનિંગ ટેબલ. આમાં તે જમતા હતા અને પાછળ અલગ અલગ ધાતુના તમે ડાઇનિંગ ટેબલ આ જગ્યાએ જોઈ શકો છો. ભાગ એકમાં એટલું જ, ભાગ બેમાં આપણે નિહાળવાના છીએ બુર્જ એન્ડ રેમ્પાર્ટ, મુગલ અને આર્મેનિયમ ગેલેરી, આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ વગેરે વગેરે આપણે આગળના ભાગ બેમાં નિહાળવાના છીએ. આજના માટે એટલું જ. જય હિન્દ, જય ભારત.